નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આપણે અગાઉ એક વિડીયોમાં માહિતી મેળવી ગયા કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ ઈ કુટીર પોર્ટલ ઉપર માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું. આ ઉપરાંત મિત્રો, ઘણા બધા દર્શક મિત્રોની કોમેન્ટ આવી રહી છે કે આધાર કાર્ડ 4 ડિજિટ દાખલ કરો, એ બાબતની કંઈક એરર આવી રહી છે. તો તે શું છે અને તેનું સોલ્યુશન શું છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી રસપ્રદ માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગ હસ્તકની જે માનવ કલ્યાણ યોજના છે તે માનવ કલ્યાણ યોજના 2023 માટે ઈ કુટીર પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અને આધાર કાર્ડ 4 ડિજિટનો જે પ્રોબ્લેમ આવી ગયો છે તે પ્રોબ્લેમ શા માટે આવી રહ્યો છે તો તેનું સોલ્યુશન શું છે તે પણ આપણે જણાવીશું. તો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી તમે પણ જે કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગની વેબસાઇટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે જાઓ અને તમારે આવો પ્રોબ્લેમ આવી રહ્યો હોય તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો તેના માટે હું તમને સૌપ્રથમ બ્રાઉઝર પર લઈ જઈશ. તો મિત્રો, બ્રાઉઝર પર આવી ગયા પછી અહીંયા આપણે ઈ કુટીર લખી લેવાનું રહેશે અને તે લખી અને સર્ચ કરશું એટલે આપણને પહેલી જ લિંક જોવા મળી જશે, e-kutir.gujarat.gov.in. ઈ કુટીરની આ જે પહેલી લિંક આપણને જોવા મળી રહી છે તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. જે ક્લિક કરતાં પેજ લોડ થઈ અને આ પ્રમાણે કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગની ઓફિશિયલી જે વેબસાઇટ છે તે આપણને જોવા મળી જશે. તો મિત્રો, જો તમે માનવ કલ્યાણ યોજના અંતર્ગત અરજી કરવા માંગતા હોય તો આ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલું હોવું ફરજિયાત છે. જો તમે પહેલેથી રજીસ્ટર્ડ હોય તો અહીંયા તમે તમારું યુઝર આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરી અને લોગિન બટન ઉપર ક્લિક કરીને લોગિન થઈ અને તમારી અરજી કરી શકો છો. પણ જો તમે પહેલી જ વખત આ વેબસાઇટ પર આવેલા હોય તો તમારે નવેસર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તો તેના માટે મિત્રો, તમારે અહીંયા ફોર ન્યૂ ઇન્ડિવિજ્યુઅલ રજીસ્ટ્રેશનની બાજુમાં રહેલ ક્લિક હિયર બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું અહીંયા તેના ઉપર ક્લિક કરી દઉં છું અને ત્યાર પછી આગળની પ્રોસેસ જણાવું છું. તો તેના ઉપર ક્લિક કરતાની સાથે આ પ્રમાણેનું એક નાનું એવું ફોર્મ ખુલી જાય છે. તો આ ફોર્મમાં સૌ પ્રથમ આપણે અહીંયા અંગ્રેજીમાં આપણા આધાર કાર્ડ મુજબનું પૂરેપૂરું નામ દાખલ કરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે. તો મિત્રો, અગાઉ શું હતું કે અહીંયા આપણે આપણો આધાર કાર્ડ નંબર સળંગ દાખલ કરતા હતા અને તે ચાલતું હતું, પણ આ સિસ્ટમમાં થોડી અપડેટ આવેલી છે. તો હવે અહીંયા આપણે સળંગ દાખલ કરીશું, જેમ કે હું અહીંયા દાખલા તરીકે દાખલ કરું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આંકડા દાખલ કરી અને હું બીજા બોક્સમાં જઈશ એટલે અહીંયા એરર બતાવશે કે પ્લીઝ એન્ટર આધાર નંબર ઇન 4 ડિજિટ સ્પેસ 4 ડિજિટ ફોર્મેટ. તો આ પ્રકારની એરર શા માટે આવી રહી છે તે તમને જણાવું કે આપણે અહીંયા જે આધાર કાર્ડ નંબર દાખલ કરેલ છે તે સળંગ દાખલ કરેલ છે, પણ આપણા આધાર કાર્ડમાં જે મુજબ 4 4 આંકડાના અલગ અલગ દર્શાવવામાં આવે છે તે મુજબ આપણે અહીંયા દાખલ કરવાના રહેશે. જેમ કે હું પહેલાં 4 આંકડા દાખલ કરી લઉં, ત્યાર પછી સ્પેસ આપવાની છે, ત્યાર પછી બીજા 4 આંકડા દાખલ કરી લઉં, ત્યાર પછી સ્પેસ આપવાની છે અને ત્યાર પછી ત્રીજા 4 આંકડા દાખલ કરી લઉં. અને આ પ્રમાણે તમે આધાર કાર્ડ નંબર દાખલ કરશો એટલે તમારી જે આ એરર છે તે દૂર થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આપણી એરર દૂર થઈ જઈ છે. ત્યાર પછી મિત્રો, અહીંયા આપણે લિંક સિલેક્ટ કરવાનું છે, પુરુષ, સ્ત્રી કે અન્ય જે લાગુ પડતું હોય તે ચેકમાર્ક કરી લેવાનું રહેશે. ત્યાર પછી અહીંયા આપણે જન્મ તારીખ દાખલ કરવાની રહેશે. ત્યાર પછી તેના નીચે આપણો જે મોબાઈલ નંબર હોય તે મોબાઈલ નંબર દાખલ કરી દેવાનો રહેશે અને ત્યારબાદ અહીંયા જો આપણે ઈમેલ એડ્રેસ દાખલ કરવા માગતા હોઈએ તો ઈમેલ એડ્રેસ દાખલ કરવાનું છે. દાખલ નહીં કરો તો પણ ચાલશે, કેમ કે અહીંયા લાલ કલરની ફૂદડીનું નિશાન નથી. જે લાલ ફૂદડી આવે છે તે તમામ ડિટેલ છે તે ફરજિયાત ભરવાની રહેશે. ત્યાર પછી અહીંયા આપણે આપણો પાસવર્ડ ક્રિએટ કરવાનો રહેશે. તો પાસવર્ડની જે પોલિસી છે તે તમને અહીંયા જોવા મળી જશે કે આ રીતે તમે કેપિટલ લેટર, સ્મોલ લેટર અને નંબર આવે તે રીતે તમે પાસવર્ડ ક્રિએટ કરી શકો છો અને ત્યાર પછી તમે ક્રિએટ કરેલો પાસવર્ડ ફરીથી અહીંયા દાખલ કરી દેવાનો રહેશે અને અહીંયા જોવા મળતો કેપ્ચા કોડ છે તે આ તેની પહેલાંના બોક્સમાં ટાઈપ કરી દેવાનો છે.
તો આટલી વિગતો દાખલ કરી લીધા પછી અહીંયા નોંધણી કરવાનું જે બટન છે તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. તો ચાલો હું આ વિગતો ભરી લઉં અને ત્યાર પછી નોંધણી કરો બટન ઉપર ક્લિક કરી અને આગળની શું પ્રોસેસ આવે છે તે તમને જણાવું છું. તો મિત્રો, મેં અહીંયા તમામ વિગતો દાખલ કરી લીધી છે, હવે હું નોંધણી કરો બટન ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતા આ પ્રમાણે તમને સ્ક્રીન જોવા મળશે, જેમાં પોપઅપ મેસેજ જોવા મળશે કે શું તમે ખરેખર નોંધણી કરવા માગો છો, જેમાં તમારું નામ, લિંક અને જન્મ તારીખ જોવા મળી જશે. તો તેમાં અહીંયા નીચે પુષ્ટિ કરો બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને પુષ્ટિ કરો બટન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે રજિસ્ટ્રેશન સક્સેસફુલીનો મેસેજ જોવા મળી જશે અને યોર લોગિન યુઝર આઈડી સો એન્ડ સો, તો અહીંયા આપણું લોગિન યુઝર આઈડી પણ જોવા મળી જશે. તો અહીંયા આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ઓકે બટન ઉપર ક્લિક કરી લીધા પછી આપણે અહીંયા લોગિન થઈ જવાનું રહેશે અને લોગિન થઈ અને આપણી પ્રોફાઇલને અપડેટ કરી લેવાની રહેશે. તો યુઝર આઈડી પાસવર્ડ દાખલ કરી લીધા પછી હું લોગિન બટન ઉપર ક્લિક કરી દઉં છું. લોગિન બટન ઉપર ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણે યુઝર પ્રોફાઇલ અપડેટ કરવા માટેનો ઓપ્શન ખુલી જશે. તો અહીંયા આપણે આપણી પ્રોફાઇલને અપડેટ કરી લેવાની રહેશે, જેમાં આપણે અગાઉ જે આધાર કાર્ડ મુજબ નામ દાખલ કર્યું હતું તે નામ આપણને અહીંયા જોવા મળી જશે અને તે મુજબ આપણે અહીંયા નામ ગુજરાતીમાં દાખલ કરવાનું રહેશે. ત્યાર પછી અરજદારના પિતા કે પતિનું નામ અહીંયા દાખલ કરી દેવાનું રહેશે અને તેની બાજુના બોક્સમાં અરજદારના પિતા કે પતિનું નામ ગુજરાતીમાં દાખલ કરી દેવાનું રહેશે. ત્યાર પછી આપણે જે આધાર કાર્ડ નંબર દાખલ કરેલો હતો તે અહીંયા જોવા મળી જશે. આપણી જન્મ તારીખ જે આપણે દાખલ કરેલી હતી તે અહીંયા જોવા મળી જશે. ત્યાર પછી અરજદારની જાતિ, તો અહીંયા ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી આપણે અરજદારની જાતિ સિલેક્ટ કરી લેવાની રહેશે. તો અહીંયા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, લઘુમતી, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ અને સામાન્ય, આમ અલગ અલગ જાતિ જોવા મળશે, તેમાંથી આપણે જાતિ પસંદ કરી લેવાની રહેશે. ત્યાર પછી આપણે જે લિંક, પુરુષ, સ્ત્રી કે અન્ય જે સિલેક્ટ કરેલું હોય તે વિગત આપણને અહીંયા જોવા મળી જશે. આપણો મોબાઈલ નંબર જોવા મળી જશે. ત્યારબાદ અહીંયા શારીરિક વિકલાંગતા છે તો હા કે નામાં આપણે ચેકમાર્ક કરી દેવાનું રહેશે. ત્યારબાદ જો આપણે ઈમેલ એડ્રેસ દાખલ કરેલું હશે તો અહીંયા આપણને જોવા મળી જશે અને જો આપણે ફોન નંબર ધરાવતા હોઈએ તો અહીંયા દાખલ કરી દેવાનો રહેશે. ત્યાર પછી અહીંયા ક્લિક કરી અને અરજદારનો ફોટો સિલેક્ટ કરી અને અપલોડ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને આટલી વિગતો દાખલ કરી લીધા પછી સ્ક્રોલ કરી અને આગળ તમને જણાવું કે શું વિગતો દાખલ કરવાની આવે છે. તો આમ મિત્રો, આપણે આગળ જોયું તે મુજબ અરજદારની વિગતો દાખલ કરી લીધા પછી અહીંયા આપણે અરજદારનું હાલનું સરનામું દાખલ કરવાનું રહેશે, જેમાં રાજ્યનું નામ બાય ડિફોલ્ટ સિલેક્ટ આવી જશે ગુજરાત અને ત્યાર પછી અહીંયા ડ્રોપડાઉનમાંથી જિલ્લો પસંદ કરવાનો રહેશે, ત્યારબાદ તાલુકો પસંદ કરવાનો રહેશે, ત્યારબાદ ગામ કે વોર્ડનું નામ અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યાર પછી અરજદારનું જે સરનામું એટલે કે શેરી મોહલ્લાનું નામ હોય તે અહીંયા ટાઈપ કરી દેવાનું છે અને તેની બાજુના બોક્સમાં આપણે પિનકોડ નંબર ટાઈપ કરી દેવાનો રહેશે. ત્યાર પછી જો તમારું કાયમી સરનામું ઉપર જણાવેલા હાલના સરનામા મુજબ હોય તો અહીંયા ઉપર મુજબની બાજુમાં જે બોક્સ છે તેમાં ચેકમાર્ક કરી લેવાનું છે. જેવા તમે ચેકમાર્ક કરશો એટલે પૂરેપૂરું સરનામું છે તે ઉપર મુજબ આવી જશે અને જો અલગ હોય તો આપણે જે હાલનું સરનામું જે પ્રમાણે સિલેક્ટ કરી અને ટાઈપ કર્યું તે મુજબ અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે અને ત્યાર પછી અપડેટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું આ તમામ વિગતો દાખલ કરી લઉં અને ત્યાર પછી અપડેટ બટન ઉપર ક્લિક કરી અને આગળ શું મેસેજ આવે છે તે તમને જણાવું છું. તો મિત્રો, મેં અહીંયા તમામ વિગતો દાખલ કરી લીધી છે, હવે હું અહીંયા અપડેટ બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો અપડેટ બટન ઉપર ક્લિક કરતા આ પ્રમાણે સક્સેસ પ્રોફાઇલ અપડેટેડ સક્સેસફુલીનો મેસેજ જોવા મળી રહ્યો છે. તો અહીંયા આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણે આપણને સહાયમાં માનવ કલ્યાણ યોજના જોવા મળી જશે. તો અહીંયા ક્લિક કરી અને આપણે માનવ કલ્યાણ યોજના અંતર્ગત ઓનલાઈન એપ્લાય કરી શકીએ છીએ. તો ઓનલાઈન એપ્લાય કઈ રીતે કરવું તેના વિશે આપણે અલગથી એક વિડીયોમાં માહિતી મેળવીશું. તો મિત્રો, આશા રાખું કે ઇકુટીર પોર્ટલ ઉપર ઓનલાઈન રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું અને જે એરર આવી રહી હતી તેનું સોલ્યુશન શું છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં
ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.